મિત્રો ફરી આજે આપણે 12 સાયન્સ રસાયણ વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર 6 તત્વના અલગીકરણ માટેના સામાન્ય સિદ્ધાંત અને પ્રક્રિયાઓનો આપણે અભ્યાસ કરવાનો છે ત્યારે આગળના ક્લાસની અંદર આપણે અગત્યના એવા 3 મુદ્દાનો આપણે અભ્યાસ કર્યો હતો કે કોઈ પણ ધાતુ કર્મ વિધિમાં ઉષ્માગતિકીય સિદ્ધાંત કઈ રીતે મહત્વના છે विद्युत रासायनिक सिद्धांत कई रीते महत्वना छे अने त्रीजो हतो एनु ऑक्सीडेशन अने रिडक्शन एटले के रेडॉक्स प्रक्रियाओ कई रीते महत्वनी हती। हवे मित्रों आपणे ए जोवानुं छे के कोई पण पेटाळमांथी काची धातु लई लीधी एमांथी आपणे जोईती धातुनुं अलगीकरण कर्युं तो हवे ए धातुनुं आपणे शुद्धिकरण करवुं पड़शे। एटले हवे पछीनो टॉपिक छे अशुद्ध धातुओना शुद्धिकरणनी जुदी जुदी पद्धतिओ। मित्रों अपना सिलेबस की अंदर कुल 6 पद्धतियों द्वारा धातु नु शुद्धिकरण समझावेलु छे। एनु मे अहींया लिस्ट बनावेलु छे। पहली पद्धति छे मित्रों निस्यंदन एटले के डिस्टिलेशन। गरम करीने मित्रों आपणे कोई धातु नु सारी रीते शुद्धिकरण करी शकीए। बीजो एक छे मित्रों द्रवगलन एटले के लिक्विडेशन। बे धातु ज्यारे मिश्र होय एक धातु नु गलन बिंदु नीचे होय एक नु घणु ऊंचु होय त्यारे આ બીજી પદ્ધતિ દ્રવ ગલનનો આપણે ઉપયોગ કરી શકીએ। ત્રીજો મિત્રો તમે 10મા ધોરણમાં પણ ભણ્યાતા વિદ્યુત વિભાજન એટલે કે ઇલેક્ટ્રોલિસિસ। તમે 10મા ધોરણમાં કોપરના શુદ્ધિકરણ માટે આ પદ્ધતિ ભણ્યાતા। અશુદ્ધ કોપર જે મળે છે એમાંથી મિત્રો આપણે શુદ્ધ કોપર મેળવવા માટે એક અશુદ્ધ ધાતુની પટ્ટી લેશું। એક શુદ્ધ ધાતુની પટ્ટી લઈ જે આપણે ગોઠવ્યું હતું એ મિત્રો હતું વિદ્યુત વિભાજન। चौथी पद्धति मित्रों बोर्ड की परीक्षा माटे पण अगत्यनी छे जोन शुद्धिकरण। खूब ज मोंघी धातु अने अर्ध धातुओना शुद्धिकरण माटे आपणे विद्यार्थी मित्रों जोन शुद्धिकरण पद्धतिनो आपणे उपयोग करशुं। पांचमी पद्धति आवी छे बाष्प अवस्था शुद्धिकरण एटले के वेपर फेज रिफाइनिंग। मित्रों बाष्प बनती होय एवी ज धातु माटे आ पद्धति लागू पड़शे। આપણા સિલેબસની અંદર બાષ્પ અવસ્થામાં ફરી પાછા બે પ્રકાર આવશે। એક મિત્રો મોન્ડ નામના વૈજ્ઞાનિકે નિકલના શુદ્ધિકરણ માટે પદ્ધતિ આપી એટલે મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ આવશે અને બીજી મિત્રો વાન આર્કેલ નામના વૈજ્ઞાનિકે આપી છે ઝર્કોનિયમ અને ટિટેનિયમ માટે। એ બંને પદ્ધતિનો અભ્યાસ આપણે બાષ્પ અવસ્થામાં કરશું। અને છેલ્લી પદ્ધતિ મિત્રો ક્રોમેટોગ્રાફી પદ્ધતિ ક્રોમેટોગ્રાફી મેથડ। આ પદ્ધતિનો વિગતવાર અભ્યાસ મિત્રો આપણે 11 સાયન્સમાં પણ કર્યો હતો જેની અંદર પણ આપણે પેટા પ્રકારમાં 3 ક્રોમેટોગ્રાફી હોય। એક તો બ્યુરેટ જેવી જે કોલમ વાપરવામાં આવે એટલે એને કહેવાય છે મિત્રો કોલમ ક્રોમેટોગ્રાફી। બીજો આપણે પેપરનો ટુકડો વાપરીએ એટલે પેપર ક્રોમેટોગ્રાફી, એમાં પણ વિગતવાર બે હોય છે મિત્રો। એક ગોળાકાર હોય તો એને સર્ક્યુલર ક્રોમેટોગ્રાફી કહેવાય છે અને એક નીચેથી ઉપર જાય છે મિત્રો એસેન્ડિંગ ક્રોમેટોગ્રાફી કહેવાય છે। અને ત્રીજું મિત્રો જેમાં નિષ્ક્રિય વાયુઓનો ઉપયોગ કરતા હોય અને ક્રોમેટોગ્રાફી હોય એટલે મિત્રો એને ગેસ ક્રોમેટોગ્રાફી તરીકે આપણે ઓળખી શકીએ। એટલે ક્રોમેટોગ્રાફીમાં ફરી આપણે 3 પ્રકાર જોવાના છે। તો કોઈ પૂછે અશુદ્ધ ધાતુના શુદ્ધિકરણની મુખ્ય પદ્ધતિઓ કેટલી, તો કેટલી કહેવાની મિત્રો 6 પદ્ધતિ। હવે એક એક પદ્ધતિનો મિત્રો આપણે વિગતવાર અભ્યાસ કરતા જઈએ પણ આ આપણે 6 પદ્ધતિની અંદર જોવાની થશે। હવે આપણે જે 6 પદ્ધતિ જોઈ હતી એમાંથી એક પછી એક પદ્ધતિનો આપણે અભ્યાસ કરીએ। પહેલી પદ્ધતિ હતી નિસ્યંદન એટલે કે ડિસ્ટિલેશન। બહુ સરળ પદ્ધતિ તો ઝીંક અને મર્ક્યુરી જડે અને એસટી જેવી પ્રમાણમાં જેના ગલન બિંદુ નીચા હોય એ ધાતુઓ માટે આ નિસ્યંદન પદ્ધતિનો ઉપયોગ વધારે થતો આપણને જોવા મળે છે। હવે જોઈએ અશુદ્ધ ધાતુઓના નિસ્યંદન કરવાથી મળતી બાષ્પ એટલે જેની સાથે મિશ્રણ હતું એની જે બાષ્પતિ એને ઠારીને શુદ્ધ ધાતુ આપણે મેળવી શકીએ। મર્ક્યુરી જેવી ધાતુ છે મિત્રો એનું દબાણ ખૂબ નીચું રાખવું જોઈએ એટલે કે નીચા દબાણે નિસ્યંદન કરવા, મિત્રો લેવલ હોય એના કરતા પણ દબાણ નીચું લઈ જવું પડશે, આમ દબાણ આપણે ઘટાડવું પડશે જે
ઘણી વખત મિત્રો શૂન્ય અવકાશ નિસ્યંદન પદ્ધતિ દ્વારા આપણે આવી રીતે મેળવી શકીએ. તો આમાંથી માત્ર એક એમસીક્યુ ગણવાનું છે મિત્રો કે નિસ્યંદન પદ્ધતિની મદદથી કઈ ધાતુનું શુદ્ધિકરણ કરી શકાય. તો આવશે મિત્રો ઝીંક અને મર્ક્યુરી જેવી ધાતુઓ તરીકે ગણી શકાય. હવે ઘણી વખત કહીએ કે એક કરતા જ્યારે વધારે ધાતુનું મિશ્રણ હોય તો શું કરવાનું? તો બધાને આપણે જે ગલનબિંદુ જાણતા હોઈએ એક પછી એક ધાતુ આપણે આ પદ્ધતિની મદદથી એમાંથી છૂટી પાડી શકીએ. હવે આપણે બીજી પદ્ધતિ જોઈએ, દ્રવ ગલન એટલે કે લિક્વિડાઇઝેશન. આ પદ્ધતિ પણ ગલનબિંદુ ઉપર આધારિત છે. જુઓ આ પદ્ધતિનો ઉપયોગ ટીન જેવી નીચા ગલનબિંદુ ધરાવતી ધાતુના શુદ્ધિકરણ માટે થાય. આજ મુદ્દો મિત્રો પહેલી પદ્ધતિ માટે પણ હતો ગલનબિંદુ ઉપર, આ માટે અશુદ્ધ ધાતુ. હવે અહીંયાથી ફરક આવશે, એ ગરમ ઢળતી સપાટી પરથી પસાર કરવામાં આવે છે જેથી ઊંચા તાપમાને ગલન પામતી ધાતુઓ અશુદ્ધિઓમાંથી નીચા ગલનબિંદુ વાળી ધાતુ શુદ્ધ સ્વરૂપે આપણે મેળવી શકાય. આ પદ્ધતિમાં આપણે કેટલું તાપમાન જોઈ છે મિત્રો એ જરૂરિયાત પ્રમાણે આપણે ઢળતી સપાટીનું તાપમાન ગોઠવી શકીએ. હવે આપણે એક પ્રયોગ દ્વારા જોઈએ. દાખલા તરીકે મેં અહીંયા એક ડાયાગ્રામ દોર્યું છે જે ઢળતી સપાટીનો ડાયાગ્રામ છે. દાખલા તરીકે 1000°C, 800°C, 600°C, 400°C અને 500°C, એટલે કે ઉપરથી નીચે ઢાળ તરફ જઈએ એમ તાપમાનમાં શું થાય છે? ઘટાડો. હવે દાખલા તરીકે આપણે વિચાર કરો, આપણી પાસે કોઈ એક ટીન અને બીજી વસ્તુ બે મિશ્રણ થયું છે, એ બંનેના મિશ્રણને તમે અહીંયા એક સાથે નાખી દઈએ તો જેનું ગલનબિંદુ 1000° હતું, દાખલા તરીકે એકનું 1500° હતું, એકનું 400° હતું, અહીંયા 1000 કેલ્વિન તાપમાને સેલ્સિયસ તાપમાને બે ટીન છે નીચા ગલનબિંદુ હશે એ પીગળી જશે અને આપણે સપાટી કેવી રહેતી છે મિત્રો ઢાળ ઢળતી, એટલે જે અહીંયા પીગળશે એ પ્રવાહી સ્વરૂપે ક્યાં જવા મળશે? હવે નીચે. અને જેમ નીચે જતા જશે એમ એનું તાપમાનમાં શું થતો ગયો? પાછો ઘટાડો. આપણે જાણીએ છીએ કોઈ ગરમ વસ્તુના પ્રવાહીમાં એટલે કે જ્યારે એને ઠંડુ પાડશો તો ફરી પાછી એ ધાતુ સ્વરૂપે ઘન તરીકે મળશે, અને જેમ જેમ નીચે જાઓ એમ તાપમાન ઘટતું ગયું અને ફરી પાછા એ આપણને ઘન અવસ્થામાં મળી શકે. આપણે આની અંદર એક બીજું ઉદાહરણ જો જોવું હોય તો એમ કહી શકાય, દાખલા તરીકે કોઈ એક એ અને એક બી જેવા પદાર્થનું મિશ્રણ છે. ચલો સમજો, એ પદાર્થ છે એનું તાપમાન 1200°C છે, જ્યારે બી પદાર્થ છે એનું તાપમાન એનું ગલનબિંદુ 600° છે. આપણે બંનેના ગલનબિંદુ લખ્યા, એનું 1200°C, બીનું 600°C. હવે આ બંનેને મારે છૂટા પાડવા છે, શું કરશું? ચલો કહેશું આ બંનેના મિશ્રણને હું એક સાથે અહીંયા નાખી દઈશ. તો જો અહીંયા તાપમાન કેટલું હતું? 1000, તો 1200 વાળું કઈ પીગળવાનું નથી, એ એમનેમ ત્યાં પડ્યું રહેશે, પીગળશે પણ માત્ર બી એટલે 600° વાળું. જેવું અહીંયા એ પીગળશે એટલે ધીમે ધીમે ક્યાં આવવા માંડશે? ઢાળ હતો એટલે ક્યાં પીગળવા જશે? નીચે. અને જેમ નીચે જતું જશે એમ અહીંયાથી પ્રવાહીમાંથી ફરી પાછું જેમ જેમ ઠંડુ પડશે એમ નીચે પહોંચે ત્યાં સુધીમાં એ ઘન મળી ગયું. તો આપણે એ અને બી નું જે મિશ્રણ હતું એમાંથી બી આપણને અહીંયા મળશે અને એ ભાગ આપણને ઉપર ને ઉપર મળશે. તો આવી રીતે આપણી જરૂરિયાત પ્રમાણે આપણે એની અંદર આ જે સપાટી છે ઢળતી સપાટી, આ પદ્ધતિમાં જરૂરિયાત મુજબ ઢળતી સપાટીનું તાપમાન ગોઠવી શકાય. એટલે પહેલા તો મિત્રો આપણે એ જોવાનું કે જે આપણી પાસે મિશ્રણ છે એનું પીગલન ક્યાં તાપમાને થાય છે એ આપણને થોડીક અનુમાન થઈ જાય, પછી આપણે આની અંદરથી એની શરૂઆત કરી શકીએ. દાખલા તરીકે મને કોઈ કે એકનું તાપમાન 400 અને એકનું 600 હોય, એડી તો બંને અહીંયા નાખશો તો બંને પીગળી જાય, તો એની શરૂઆત અહીંયાથી કરવાની, એટલે 600 વાળું એમને પડી રહેશે, 400 વાળું પીગળીને નીચે જતું રહેશે. આ પદ્ધતિ થઈ ગઈ આપણી દ્રવ ગલન. આમાંથી પણ એક એમસીક્યુ પૂછાય, દ્રવ ગલન પદ્ધતિ કોના માટે લાગુ પડે છે? તો કે ટીન જેવી નીચા ગલન બિંદુ ધરાવતી
धातु माटे आपणे उपयोगी कही शकीए। हवे आपणे उपयोगी एवी त्रीजी पद्धति विद्युत विभाजन शुद्धिकरण એટલે ઇલેક્ટ્રોલિસિસ નો અભ્યાસ કરવાનો છે। તો પહેલા હું થિયરી સમજાવું છું, પછી આપણે આકૃતિની મદદથી પ્રયોગ સમજીએ। પહેલા વિદ્યુત વિભાજનમાં શું કરવામાં આવે છે, આ પદ્ધતિમાં અશુદ્ધ ધાતુનો એનોડ અને શુદ્ધ ધાતુની પટ્ટી કેથોડ તરીકે લેવામાં આવે છે। એટલે સૌપ્રથમ મિત્રો એક પાત્ર લીધું, પાત્રમાં જે અશુદ્ધ ધાતુ છે એટલે એની એક જાડી પટ્ટી ગોઠવવાની જે એનોડ તરીકે રહેશે, અને પાતળી પટ્ટી જે શુદ્ધ ધાતુ તરીકે છે એ આ પાતળી પટ્ટી ગોઠવી જે આપણું શુદ્ધ કોપર છે। હવે જે ધાતુનું શુદ્ધિકરણ કરવાનું હોય એ ધાતુના યોગ્ય ક્ષારનું દ્રાવણ કરવામાં આવે છે। એટલે આપણે અહીંયા પ્રયોગ જે દોર્યો છે એ કોપર ધાતુ માટે છે, એટલે આપણે દ્રાવણની અંદર ભરશું CuSO4 તરીકે કોપરનો ક્ષાર આવી ગયો। હવે શું, દ્રાવણમાં યોગ્ય વિદ્યુત પ્રવાહ પસાર કરતા બેટરીની મદદથી પ્રવાહ કરવામાં આવે ત્યારે વિદ્યુત વિભાજન થઈ શુદ્ધ ધાતુ ક્યાં જમા થશે, કેથોડ પર, એટલે આ પાતળી પટ્ટી છે એના ઉપર જમા થશે, અને જ્યાં અશુદ્ધિઓ જે હતી એ મિત્રો દ્રાવણમાં એનોડની નજીક રહી જાય, એટલે આ શબ્દ યાદ રાખજો, જે અંદર જમા થઈ એને મિત્રો એનોડ પંક, પંક એટલે અશુદ્ધિ તરીકે આપણે ઓળખીએ છીએ। મળતી તો આમાં કેટલી ધાતુ મળશે એનો આધાર કોના ઉપર છે, તો મળતી ધાતુ પ્રમાણ પસાર કરેલો જે વિદ્યુત જથ્થો હોય ને મિત્રો એને સમપ્રમાણમાં છે। એટલે આ નિયમ સમજવા માટે આપણે ફેરાડેના નિયમ થોડાક સમજવા જરૂરી બનશે। હવે મિત્રો આપણે જોવાનું છે કે આખી પદ્ધતિ કઈ રીતે થાય, તો જુઓ સૌપ્રથમ પહેલા તો ઊંચું તાપમાન સહન કરી શકે એવું એક પાત્ર લીધેલું છે। હવે એ પાત્રની અંદર અહીંયા મેં કોપરનો પ્રયોગ બતાવ્યો છે, એટલે મિત્રો અશુદ્ધ કોપરની આવી જાડી પટ્ટીઓ બનાવવાની અને પહેલા એનું આપણે વજન કરી લેવાનું, એ એનોડ તરીકે આપણે ગોઠવી દઈશું। હવે બીજી જે ધાતુનું શુદ્ધિકરણ કરવાનું હોય એ જ ધાતુ, એટલે અહીંયા કોપરની પાતળી પટ્ટીઓ લીધી એ આપણે કેથોડ તરીકે મૂકી દીધી। હવે અહીંયા આપણે કીધું હતું જે ધાતુનું શુદ્ધિકરણ કરતા હોય એ જ ધાતુ એની અંદર ભરવાની, એટલે મેં CuSO4નો ક્ષાર કરી દીધો। હવે જેવો મિત્રો તમે વિદ્યુત પ્રવાહ પસાર કરશો એટલે શું બનશે, જોયો અહીંયા જે અશુદ્ધ કોપર હતું એ ધીમે ધીમે ક્યાં આવવા માંડશે, હવે દ્રાવણમાં, દ્રાવણમાં આવે ત્યારે શું પ્રક્રિયા થાય હું અહીંયા લખું છું, કોપર પ્લસ ટુ અને કેટલા ઇલેક્ટ્રોન છૂટા પડી ગયા, બે। હવે દ્રાવણમાં પહેલેથી હાજર કોણ હતું મિત્રો, કોપર પ્લસ ટુ, આ જે કોપર પ્લસ ટુ હતું યા બે ઇલેક્ટ્રોન મેળવી લેશે, અને જે કેથોડની જે પાતળી પટ્ટી હતી એના ઉપર હવે આ કોપર જમા થવા આવશે। એટલે આપણે પ્રયોગમાં જોઈએ પણ ગ્યુ કોણ માત્ર જમા થવામાં, કોપર જે પેલી અશુદ્ધિ હતી એ એમનમ મિત્રો અહીંયા પ્રક્રિયાને અંતે દ્રાવણમાં એમનમ નીચે પડી રહેશે, જેને આપણે એનોડ પંક તરીકે ઓળખતા હતા, એના સમીકરણ પણ મેં નીચે લખેલા છે। પેલા એનોડ તરીકે કોણ હતું, અશુદ્ધ કોપર, મેં અહીંયા લખ્યું છે, જોવો એનોડ ઉપર શરૂઆતમાં લીધું ત્યારે અશુદ્ધ કોપર હતું, મિત્રો અશુદ્ધ કોપર કેમાં વહી જાય છે, દ્રાવણમાં, અને કેટલા ઇલેક્ટ્રોન દૂર કર્યા, બે, અને દ્રાવણમાં પહેલેથી કોણ હાજર હતું, શુદ્ધ કોપર એટલે કેથોડ ઉપર, આ જે કોપર દ્રાવણમાં હતી એ આ બે ઇલેક્ટ્રોન મેળવી લેશે, કોપર પ્લસ ટુ બે ઇલેક્ટ્રોન મેળવી અને શું બની ગયું, કોપર શુદ્ધ, એ આ પાતળી પટ્ટી ઉપર જમા થવા મળ્યું। હવે આખી પ્રક્રિયાને અંતે તમે મને કહો આ બે ઇલેક્ટ્રોન કેન્સલ, આ કોપર પ્લસ ટુ કેન્સલ કરીએ તો વચ્ચે શું, જુઓ અહીંયા હતું શરૂઆતમાં કોપર અશુદ્ધ અને પ્રક્રિયાને અંતે શું મળી ગયું, કોપર શુદ્ધ તરીકે મળશે। હવે આની અંદર આપણે વાત કરીએ, મેં કીધું હતું શરૂઆતમાં જ્યારે પ્રયોગની શરૂઆત કરો
ત્યારે મિત્રો બે પટ્ટીનો વજન કરીને આપણે મૂકીએ તો પ્રક્રિયાને અંતે શું બનશે? તો જે અશુદ્ધ કોપર વાળી પટ્ટી હતી એ ક્યાં આવતી હતી? દ્રાવણમાં. એટલે આ જાડી પટ્ટીના વજનમાં ઘટાડો થતો જશે અને આ પાતળી પટ્ટી હતી એના વજનમાં વધારો થતો જશે. એટલે થોડા થોડા સમયે આપણે અશુદ્ધ કોપરની જે જાડીઓ પટ્ટી હતી એ થોડાક થોડાક સમયે આપણે બદલાવવી પડતી જશે અને ધીરે ધીરે ખવાતી આપણને એની અંદરથી જોવા મળશે. અને પેલી અશુદ્ધિ ક્યાં પડી જશે? બધી પાત્રના તળિયે. પછી ત્યાંથી આપણે એને અલગ પદ્ધતિઓ દ્વારા આપણે એનું અલગીકરણ એને છૂટી પાડી શકીએ. આ થઈ ગયું આપણું વિદ્યુત વિભાજન પદ્ધતિ. પણ હા, અહીંયા જો આપણે કોપર ના લખવું હોય તો અહીંયા એમ ધાતુ લખવાની, પણ કેટલા ઇલેક્ટ્રોન છે ખબર ન હોય તો એમ પ્લસ એન. તો તમારો જે પ્રયોગ હતો એ આવશે એમ અશુદ્ધ ધાતુમાંથી એમ શુદ્ધ ધાતુ તરીકે આપણે બતાવી શકીએ. મિત્રો, આ આખી પદ્ધતિ થઈ ગઈ આપણા કોપર માટે. હવે આપણે એવું જોઈએ કે આ જ પદ્ધતિનો ઉપયોગ, જોજો મિત્રો, આ જ પદ્ધતિનો ઉપયોગ ઝીંક જેવી ધાતુના શુદ્ધિકરણ માટે પણ થાય. જો મેં લખ્યું છે અહીંયા, ઝીંકનું શુદ્ધિકરણ પણ આ જ પદ્ધતિથી થાય. તો આપણે જોવું હોય તો શું કરવું પડશે? પેલા અહીંયા જાડી અશુદ્ધ ઝીંકની પટ્ટી લગાવવાની, અહીંયા પાતળી ઝીંકની થોડ તરીકે પટ્ટી લગાવવાની, અને દ્રાવણમાં જો ઝીંકનું શુદ્ધિકરણ કરતા હોય તો દ્રાવણમાં શું કરી દેવાનું? ZnSO4. તો સમીકરણમાં શું બનશે? ઝીંક અશુદ્ધમાંથી Zn+2 ને બે ઇલેક્ટ્રોન દૂર થશે. દ્રાવણમાંથી જે Zn+2 બે ઇલેક્ટ્રોન મેળવીને ઝીંક, એટલે ઝીંક અશુદ્ધમાંથી શું બનશે? ઝીંક શુદ્ધ સ્વરૂપે આપણે મેળવી શકીએ. તો આવી રીતે અલગ અલગ ધાતુઓના શુદ્ધિકરણ માટે વિદ્યુત વિભાજન પદ્ધતિ ખૂબ જ અગત્યની છે. આની અંદરથી મિત્રો અલગ અલગ MCQ પૂછાય. અશુદ્ધ ધાતુ એનોડ ઉપર રહેશે, શુદ્ધ ધાતુ કેથોડ ઉપર. શું કામ એવું કે જે ધાતુનું શુદ્ધિકરણ કરવું હોય એની જ પટ્ટી લેવાની? નકર શું થાય મિત્રો? કોપરનું શુદ્ધિકરણ કરો અને જો ઝીંકની પટ્ટી લેશો તો ઝીંક ઉપર કોપર જમા થયું એટલે પાછું ત્યાં બંનેનું મિશ્રણ થઈ ગયું, એવું ન થાય. એટલે જ જે ધાતુનું શુદ્ધિકરણ કરતા હોય એ જ ધાતુની આપણે કેથોડ તરીકે પાતળી પટ્ટી મૂકવાની, એટલે એ જ ધાતુના ઉપર જમા થઈ જાય. અને કયું દ્રાવણ ભરવાનું? તો જે ધાતુનું શુદ્ધિકરણ કરતા હોય એ. આ વિદ્યુત વિભાજન પદ્ધતિ આપણા મિત્રો ચેપ્ટરની અંદર કોપર માટે અને ઝીંકના શુદ્ધિકરણ માટે એક મહત્વની પદ્ધતિ તરીકે કઈ આવશે? વિદ્યુત વિભાજન પદ્ધતિનો આપણે ઉલ્લેખ કરતા જઈશું.